नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ વિશેષ અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, આજનો દિવસ, આજની તારીખ અનેક રીતે ખાસ. સૌથી પ્રથમ તો વાત દેશના પનોતા પુત્રની. આજે 125મી જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત થયા છે અને વાત કરીશું તેઓના જીવનને નજીકથી જાણવાનો પ્રયાસ કરીશું. જેઓને નેતાજીની પદવી પ્રદાન થઈ, સુભાષચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ નિમિત્તે ચર્ચા કરવા માટે આજે આપણે ઉપસ્થિત થયા છે. ટેકનોલોજીની વાત હોય, એક સરસ સૂત્ર જે આજે પણ નાના બાળકોથી માંડીને મોટેરાઓના મનમાં હજી પણ ખૂબ મોટી છાપ છોડીને અને ખૂબ ઊંડી છાપ છોડીને ગયું છે, અને તેવા સૂત્રને ફરી એક વખત યાદ કરવાનો આજનો દિવસ છે. અને તે છે, તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા. બંગાળમાં જન્મ લેનાર આ વ્યક્તિત્વ અને દેશના પનોતા પુત્રની આ વાત છે, માત્ર વાત નહીં પરંતુ તેઓનું જીવન એક ઇતિહાસ બનીને અને એક ઉદાહરણ બનીને અને આપણી વચ્ચે રહ્યું છે. ત્યારે આજે તેઓની જન્મજયંતિ પર તેઓને ખાસ યાદ કરવાનો આ અવસર. નેતાજીની 125મી જન્મજયંતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સોશિયલ મીડિયાના માધ્યમે અને તેઓની તસવીરો પર ફૂલહાર ચડાવી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. દેશની આઝાદીમાં મહત્વનો ફાળો આપનાર એવા નેતાજીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોની વિરુદ્ધ લડત કરવા માટે આઝાદ હિન્દ ફોજની તેઓએ રચના કરી હતી. સુભાષચંદ્ર બોઝનું જે જીવન રહ્યું છે તે વીરતાનું પ્રતીક છે, અને આ જીવનને નજીકથી જાણવાનો પ્રયાસ કરવો અતિશય જરૂરી છે. એટલીસ્ટ આજના દિવસે યુવા પેઢી અને દેશનો જે યુવા વર્ગ છે, શું તેઓ દેશના આ પનોતા પુત્ર માટે જાણકારી રાખે છે કે કેમ? આઝાદીની લડતમાં આડકતરી રીતે તેઓએ સાથ આપ્યો. સુભાષચંદ્ર બોઝની જે ગાથા છે તેની સાથે ટેકનોલોજીનો પણ સમન્વય રહે છે. એક અલગ ફોજની રચના કરીને અને જે રીતે પોતાના સાહસનું જે વ્યક્તિત્વ છે અને તે પ્રજા સમક્ષ મૂકવાનો તેઓનો પ્રયાસ, જે આજે પણ સાર્થક અને નિરંતર રૂપે તેને વાગોળવામાં આવે છે. મમતા બેનર્જીએ પણ નેતાજીને સાચા લોકનાયક ગણાવતા આજે તેઓને યાદ કર્યા છે. પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 125મી જયંતિ છે, ત્યારે વડાપ્રધાન સહિત દેશભરમાં નેતાઓએ સુભાષજીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટર પર મૂકેલા સંદેશમાં ખાસ મેન્શન કર્યું છે, ખાસ લખવામાં આવ્યું છે, મહાન સ્વાતંત્ર્ય સૈનિક અને ભારત માતાના સાચા સપૂત એવા નેતાજી સુભાષચંદ્ર બોઝને તેઓની જન્મજયંતિ પર શતશત પ્રણામ કર્યા છે. 1987માં ઓડિશાના કટકમાં બંગાળી પરિવારમાં તેઓનો જન્મ થયો. 1945માં તેઓનું મોત નિપજ્યું. તો આ તકે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ ખરા અર્થમાં નેતા હતા અને દેશની એકતામાં તેઓએ દ્રઢ વિશ્વાસ રાખ્યો હતો. આ વિશ્વાસ આગળ પણ કેળવવાનો છે. તેઓની 125મી જન્મજયંતિ નિમિત્તે દેશનાયકને આજે યાદ કરી રહ્યા છીએ આપણે, અને આ જ વિષય અંતર્ગતની ચર્ચા કરવા માટે આપણી સાથે આજે કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે નિવૃત્ત સૈન્ય અધિકારી કેપ્ટન જયદેવ જોશી જોડાઈ રહ્યા છે, અને સુરક્ષા નિષ્ણાત મનન ભટ્ટ, આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલો મારો સવાલ કેપ્ટન આપને, દેશની આઝાદીમાં મહત્વનો ફાળો અને યોગદાન આપનાર નેતાજીની આજે 125મી જન્મજયંતિ, તેઓના જીવન અને તેઓના ચારિત્ર્ય અને તેઓના જીવનના અનેક ઉદાહરણો વિશે વાત કરીશું. સૌથી પ્રથમ તો આપ આ વ્યક્તિત્વ વિશે શું કહેશો? જી નતાશા, આપના માધ્યમથી અને જે આ દેશમાં નવી ચેતના જાગૃત થઈ છે, કે એવા સૈનિકો, એવા સ્વાતંત્ર્ય વીરો કે જેમણે ખરા અર્થમાં કંઈ બલિદાન કર્યું હતું. આઝાદી મળવી એક વાત છે નતાશા, અને આઝાદી મેળવવી, પોતાના કાંડાના કૌવતથી, પોતાની બહાદુરીથી આઝાદી મેળવવી એક અલગ જ વાત છે. તો આપના માધ્યમથી અને આ કાર્યક્રમના માધ્યમથી ખૂબ ખૂબ અભિવાદન દેશના સર્વે નાગરિકોને આજના પરાક્રમ દિવસના પર્વ પર, કે જ્યારે આવી રીતે સર્વસ્વ પોતાનું અર્પણ કરીને પણ આઝાદીને અંગ્રેજો પાસેથી ઝૂંટવી લેવાની તૈયારી રાખનાર, એક ગાલ પર કોઈ તમાચો મારે તો બીજો ગાલ આગળ કરવો, એવી આદર્શવાળી વાતો આદર્શમાં સારી લાગે, પણ જ્યારે માતૃભૂમિ પર લગભગ 150-200 વર્ષ ત્યારે સુધીનું શાસન હોય, એને પાછા ધકેલવા માટે કઈ પરિષદો ચર્ચાઓ ના કરવાની હોય, આવી આઝાદી માટે લડનાર સમગ્ર ભારતવાસીઓમાં લડવા માટેનો જુસ્સો તૈયાર કરનાર, અને પોતે પણ લડતા લડતા પણ કદાચ કોઈને ખબર નથી કે નેતાજીનું મૃત્યુ કઈ રીતે થયું,
પણ એ લડાઈમાં ફના થઈ જનાર નેતાજી સુભાષચંદ્ર બોઝને આજના દિવસે સતત નમન. એ વ્યક્તિત્વ વિશે વાત કરીએ તો એકદમ તજજ્ઞ એવા એવા સુભાષજી એ સમયે તત્કાલીન ઇન્ડિયન સિવિલ સર્વિસીસ આઈસીએસ જે એક્ઝામ કહેવાતી એ એક્ઝામમાં ખૂબ સારા મેરિટથી ઉત્તીર્ણ થયા. જન સમર્થન પણ એટલું જ, ઘણી વખત બુદ્ધિમત્તા અને જન સમર્થન લોક લાડીલું હોવું એ સાથે નથી હોતું, પણ આમનામાં તો એ પણ હતું. ખૂબ વધારે લોક ચાહના પણ એમણે ધરાવી, શારીરિક સક્ષમતા, શારીરિક સૌષ્ઠવ, કાબેલિયત, અંગ્રેજીમાં મહારત, ડિપ્લોમસીમાં મહારત, અને એવા વ્યક્તિ કે જેણે હિટલર જે કેટલાય લોકોને ભાવ ન દે, જે પોતે પોતાના જ મદમાં પોતાના પાવરના જ નશામાં ઝૂમતો હતો, એને પણ નેતાજીને નેતાજી કહીને સંબોધ્યા અને એમનું ટેન્જિબલ ફોર્મમાં સ્વાગત અભિવાદન કર્યું. જાપનીઝ એમને પોતાના એક મજબૂત એલાય તરીકે, એક સાથી તરીકે ગણતા હતા. આવા નેતાજી જેમણે સ્વતંત્રતા મેળવવા માટે એક નવા સંચાર, એક નવી દિશામાં, એક નવા જોમ સાથે જે ચેતનવંતું કર્યું રાષ્ટ્રને, ચલો દિલ્હી જેમ આપણે અગાઉ તમે કીધું તેવી રીતે કરેંગે યા મરેંગે, જય હિન્દ જે આજે બોલાય છે સૈન્યમાં પણ અને બાકી પણ, એનઆરઓ આપવાનો, અને કદમ કદમ બઢાય જા ખુશી કે ગીત ગાય જા જે આર્મી સોંગ, એ સોંગ એ સમયે આર્મી આઝાદ હિંદ ફોજ માટે હતું. અને એ સમયે આ 30 લગભગ 81 વર્ષ પહેલા વિમેન ઇન ધ કોમ્બેટ રોલ, સ્ત્રીઓ લડાકુના રોલમાં હોય તેવી બ્રિગેડ બટાલિયન બનાવવાનું શ્રેય જનાર આ એક એકદમ જ યુનિક એવું વ્યક્તિત્વ નેતાજી સુભાષચંદ્ર બોઝ. ત્યાં જ આવે છે કે જ્યારે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે પણ આજના દિવસને જ્યારે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે, ઇનફેક્ટ આ વ્યક્તિત્વ વિશે ઘણી ઓછી ચર્ચાઓ થઈ છે. જેમ તમે પણ કહ્યું કેપ્ટન કે જ્યારે અત્યારે આપણે તેઓના જીવન અને તેઓના અનેક ઉદાહરણોની વાત કરી રહ્યા છે, પણ જ્યારે આપણે નેતાજીની વાત કરીએ છીએ ત્યારે આપણે તેઓને બે રીતે જોતા આવ્યા છે. એક તો ટેકનિકલી તેઓ ઘણા સાઉન્ડ અને એક્સપર્ટ તરીકે દર્શાવાયા છે અત્યાર સુધીના ઇતિહાસમાં. બીજું, વિદેશમાં જ્યારે જ્યારે તેઓનું જવાનું થયું છે અને આઝાદ હિન્દની રચના કરાયા બાદ અથવા તો તે પહેલાં પણ સંપૂર્ણ સ્વરાજની જે ભાવના સાથે તેઓએ આઝાદીની માંગ કરતા જે પોતાના જોમ અને જુસ્સાની વાતો કરી હતી. આજ સાથે મનન ભટ્ટ જેઓ આપણી સાથે જોડાયા છે, સુરક્ષા નિષ્ણાત છે. જેઓ મનનજી, મારો સવાલ આપને રહેશે, આઝાદીની લડતમાં આડકતરી રીતે જેઓએ સાથ આપ્યો પણ તેઓના વિશે આજે પણ ઇતિહાસમાં ખૂબ ઓછી વાત થાય છે, તેવું શા માટે? કારણ કે આજે આપણે જેઓની 125મી જન્મજયંતિ નિમિત્તે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે, કઈ રીતે જોશો આપ આ વ્યક્તિત્વને? ચોક્કસપણે નેતાજી સુભાષચંદ્ર બોઝ નો ફાળો આડકતરો હું નહીં કહું, બીકોઝ 1946 ની અંદર જ્યારે નૌસેનાની મ્યુટિની, નેવલ મ્યુટિની, આરઆઈએન મ્યુટિની તરીકે જેને ઓળખવામાં આવે છે, એને હું દેશની આઝાદીના જંગ તરીકે જોઉં છું. એની અંદર જ્યારે એની વિશે જ્યારે બ્રિટનના વડાપ્રધાન ક્લેવર કેટલીએ બ્રિટનની સંસદમાં જ્યારે બયાન આપ્યું ત્યારે એમણે કહ્યું કે આ રીતે જે રીતે સૈન્યમાં મ્યુટિની થઈ છે, સૈન્યમાં જયારે વિદ્રોહ અંગ્રેજ સરકાર વિરુદ્ધ થયો છે, ત્યારે હવે ફિઝિબલ ફોર અસ ટુ સ્ટે ઇન ઇન્ડિયા, અમે હવે ભારતમાં આપણે રહી શકીએ તેવી પરિસ્થિતિ રહી નથી, કેમ કે બ્રિટને એમનું રાજ જે છે, બ્રિટિશ રાજ જેને આપણે તરીકે ઓળખીએ છીએ, તે તેમણે તેમના સૈન્ય બળ વડે ટકાવ્યું હતું. અને બ્રિટનનું સૈન્ય ડિસિપ્લિન ઇઝ વેરી વેલ નોન અક્રોસ ધ વર્લ્ડ સિન્સ ધેન. એનો જે મુખ્ય પાયો એને હચમચાવી નાખવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ નેતાજી સુભાષચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મીએ કર્યું હતું. લોકો એવું માને છે કે ઇન્ડિયન નેશનલ આર્મી ઓલધો અંડમાન નિકોબાર આઇલેન્ડ સુધી પહોંચી હતી અને પછી આગળ ન વધી શકી. જુઓ, ડિફીટ એટલે હાર અને જીત એ યુદ્ધનો હિસ્સો છે. જ્યારે કોઈ સેના યુદ્ધની અંદર ભાગ લે છે ત્યારે જીત અને હાર એ સિક્કાની બે બાજુ છે. આપણને ખબર છે કે વર્લ્ડ વોર ની અંદર જાપાન અને ઇટલી, જાપાન, જર્મની આ જે ફોર્સીસ હતા એ લોકો હાર્યા અને અલાઈડ ફોર્સીસ જેની સાથે અમેરિકા પણ હતું એ લોકોની જીત થઈ. રશિયા એક સાથે હતું, અમેરિકા હતું, યુરોપના ઓલમોસ્ટ બધા જ આ બે રાષ્ટ્રોને છોડ્યું તો એક સાથે હતા, એમની હાર થઈ.
એટલે હારેલા રાષ્ટ્રને નબળું ગણવાની કે હારેલી સેનાને નબળી અથવા એની એટ્રોસિટીઝને દર્શાવવાની વાતો ભલે થતી હોય, પણ હું એટલું ચોક્કસપણે માનું છું કે નેતાજીએ જે રીતે એક દાવ રમ્યા હતા અને જે રીતે જર્મન સબમરીન યુબોટમાં બેસીને જાપાનના કિનારા સુધી પહોંચ્યા હતા એ એક નેતા તરીકે એમની ડિપ્લોમસી તો દર્શાવે છે, પણ સાથે સાથે એક સુપ્રીમ કમાન્ડર, એક સૈન્યના ઇન્ડિયન નેશનલ આર્મીના સુપ્રીમ કમાન્ડર તરીકેની તેમની કુનેહ અને એમની હિંમત અને જુસ્સો પણ દર્શાવે છે. આવા રફ સીમા પર તમે જયારે પેસિફિક ઓશનને ક્રોસ કરવાની અને વાત કરો ત્યારે ઇટ વોઝ વેરી ટફ. અને સાથે સાથે ઇન્ડિયન નેશનલ આર્મીએ સમગ્ર ભારતની અંદર જગાવેલો જુસ્સો, ભારતીયોની અંદર જગાવેલો જુસ્સો એને આપણે ભૂલવો ન જોઈએ. આરસી દત્ત કરીને જેને ઇન્ડિયન નેશનલ જે આઈએનએ મ્યુટીની થઈ, ભારતીય નૌસેનાએ જયારે રોયલ ઇન્ડિયન નેવીએ જયારે વિદ્રોહ કર્યો, અંગ્રેજોને વિરુદ્ધ બળવો પોકાર્યો અને કેટલીક ભારતની અંગ્રેજોની શિપ પર કબજો કરી લીધો અને ચોક્કસપણે અંગ્રેજો સાથે યુદ્ધ લડવાની તૈયારી પણ હતી, આ પરિસ્થિતિમાં એ જે બન્યું એની પર એક પુસ્તક લખાણું છે મ્યુટિની ઓફ ઇનોસન્ટ્સ. એમાં એના એના લખનાર અને ઇન્ડિયન મ્યુટિનિયર હતા આરસી દત્ત, એ પોતાની મેમરીમાં લખે છે કે નેતાજી એ પણ પોતે બેંગોલી હતા, નેતાજી સુભાષચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મી પર ચાલેલા જે ખટલાઓ હતા જે લાલ કિલ્લામાં ચલાવવામાં આવી રહ્યા હતા, ખાલી એની વાતોથી જ અમારામાં એટલું જોમ ઉત્પન્ન થયું હતું, એટલું જોમ ઉભું થયું હતું કે અમે અંગ્રેજોને કોઈ પણ ભોગે હટાવવા માટે પોતાને સક્ષમ માનવા માંડા હતા. એટલે નેતાજી જે કહેતા હતા એમના એક એક શબ્દ છે ને, દેવર નોટ ઓનલી દેવર મેર વર્ડ, એ કે તું મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા, તો હી રિયલી મીન ઇટ. અને એક સૈનિક માટે એમને જે સંદેશ આપ્યો છે કે સૈનિકની અંદર જે ડિસિપ્લિન હોવું જોઈએ, સૈનિકની અંદર પોતાના જીવનો બલિદાન કરવાની જો તૈયારી હોય તો એ સૈનિકને કોઈ હરાવી નહીં શકે ક્યારેય, એ સૈનિક અજય બની જાય છે. બીકોઝ જો તમારી લડવાની ટિલ ડેથ જો તૈયારી હોય તો તમને કોઈ સક્ષમ જ નથી. આ આ એક ન કેવળ હી વોઝ એક કેવળ એક રાજનેતા તરીકે એમને ન જોતા હું એમને એક સુપ્રીમ મિલિટરીના એક સુપ્રીમ કમાન્ડરની તરીકે જોઉં છું, ભારતના એક પહેલા સુપ્રીમ કમાન્ડરની દ્રષ્ટિએ પણ જોઉં છું કે જે એક ડિપ્લોમેટ તો હતા જ, એક બહુ મોટા કદના રાજનેતા તો હતા જ, પણ સાથે સાથે અમારા એક ભારતના, કદાચ હું એમ માનું છું કે ભારતના સેના, ભારતીય સેનાના, આઝાદ ભારતની સેનાના પહેલા સુપ્રીમ કમાન્ડર હતા. જે વ્યક્તિત્વની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે, જે સાંભળીને અને જુસ્સો અત્યારે વ્યક્ત થઈ રહ્યો છે અથવા તો અનુભવાઈ રહ્યો છે તે સમય તો જુદો જ હતો. કેપ્ટન, ઇનફેક્ટ જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોની વિરુદ્ધ લડત આપવા માટે અને જે રીતે આઝાદ હિંદ ફોજની રચના થઈ ત્યારબાદ અત્યારે તેઓને સૈન્યના કમાન્ડર અથવા તો સુપ્રીમો તરીકેની પણ એક ઉપાધિ લોકો પોતાના મનમાં આપી રહ્યા છે અને તેઓનું તે વ્યક્તિત્વ અત્યારે પણ આપણે અનુભવી શકીએ. પણ જ્યારે નેતાજીની વાત કરીએ તો અત્યાર સુધી જેટલું આપણે ઇતિહાસમાં વાંચ્યું છે, સમજ્યું છે, તેનાથી જ આપણે તેઓના પ્રખર નેતૃત્વ અથવા તો તેઓના વ્યક્તિત્વને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આજના યુગમાં આવી જ રીતે જો દેશના યુવકોને અથવા તો દેશના યુવાઓને આ જ જુસ્સો પ્રકટ કરવાની વાત હોય તો તે આપના શબ્દોમાં આપ કઈ રીતે કહેશો? ખૂબ સરસ પ્રશ્ન છે નતાશા આપનો, કે નેતાજી વાળો જુસ્સો, એ બ્રાન્ડનો જુસ્સો જો આજના યુવકોમાં ઉદ્ભવ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? કદાચ એમ કહીએ તો ચાલે કે આજનો જે યુવાન છે, ભારતનો આજનો યુવાન સ્વાભિમાન વાળો છે, એગ્રેસિવ છે, રાષ્ટ્ર માટે પ્રખર રીતે ખૂબ ગૂઢ ચિંતન કરીને એને કાર્યમાં પણ શો ઓફ કરે છે, એ રીતનો યુવાન છે, તો હું તો કદાચ ત્યાં સુધી કહીશ કે નેતાજી જે છે એ આજના જ યુવાનનું પ્રતિબિંબ હતા આજથી 81 વર્ષ પહેલા, કે એ સમયે એમણે આવી તાકાત દેખાડી હતી કે આઝાદી મળશે તો એ અલગ વાત છે. અંગ્રેજો જ્યારે સેકન્ડ વર્લ્ડ વોરમાં ખતમ થાય છે, અને ખૂબ સરસ રીતે જેમ આપણા વેટરન શ્રી મનનજીએ વાત કરી તેમ કે એ લોકોએ રિયલાઇઝ કરી લીધું હતું આ મ્યુટિની પછી કે હવે ભારતીયો ઉપર શાસન કરવું અઘરું છે. આજનો યુવાન ક્યાંક ને ક્યાંક નેતાજી, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, લાલા લજપત રાય આ પ્રકારના, રાણી લક્ષ્મીબાઈ, શિવાજી, રાણા પ્રતાપ આ પ્રકારના આઝાદી માટે લડીને ફના થઈ જઈને જીતીને લઈ આવવી આઝાદી, એવા સૈનિકોનો માના એક હતા, જે કદાચ આજનો યુવક પણ એવો જ છે. આપ પણ રિલેટ કરી શકશો પોતાની જાતને એ રીતે નતાશા, કે આઝાદી તો મેળવવાની હોય, કઈ દાનમાં મળેલી આઝાદી આઝાદી ના કહેવાય,
આજના યુવાનો માટે તે છતાં જો નેતાજીનો સંદેશ કેવો હોય તો એ જ સંદેશ કે પોતાના ઘરથી કિલોમીટરોના કિલોમીટરો દૂર કોન્ટિનેન્ટ ક્રોસ કરીને જઈને પોતાનું બલિદાન આપીને આઝાદી મેળવવાની તૈયારી, ભારતને સર્વોપરી રાખવાની તૈયારી, એ ચરિત્ર એટલે નેતાજી. સ્વાધીન અને સ્વરાજ્ય તમારી નામમાં ભૂલ નથી થતી, તો એ બે ટાપુઓ જ અંદમાન નિકોબારના જે આઝાદ કરાવ્યા, એમ ઝૂંટવીને આઝાદી લેવી, આપણો હક છે એ આઝાદી લેનાર એ નેતાજી. સંપૂર્ણ સ્વરાજની આ ભાવના અને અત્યારે આપણે માત્ર જે વાતો કરી રહ્યા છે, અમુક શબ્દોની વાત કરીએ મનનજી, બળવો કરવો અથવા તો પછી લડત આપવી, કોઈ પણ વસ્તુ વિષયનો વિરોધ કરવો, આ તમામ શબ્દોની અત્યારની જે પરિભાષા છે અથવા તો રૂપરેખાઓ છે તે બદલાઈ ગઈ છે. લોકો નાની નાની બાબતમાં વેર વાળવા માટે તૈયારી દર્શાવે છે, પણ જેમ કેપ્ટને પણ મેન્શન કર્યું કે આઝાદી મેળવવાની જરૂર છે, ન કે માત્ર દાનમાં આવેલી આઝાદી આપણે અનુભવી શકીએ અથવા તો તેને માણી શકીએ. હવે આ વાત માત્ર સૈન્યની દ્રષ્ટિએ નહીં, જોમ અને જુસ્સાની દ્રષ્ટિએ નહીં, પણ દેશના યુવા વર્ગને પણ એક રીતે આપણે મેન્શન કરી શકીએ અને ખાસ તેઓને કહી શકાય, આજે એક મેસેજ આપી શકાય કે આવા વ્યક્તિત્વને સમજવાની જરૂર છે. દેશમાં એવા ઘણા પ્રખર જેટલા પણ દેશવાસીઓ એવા રહ્યા છે અને જેઓને નામચીન આપણે તેઓની જન્મજયંતિ ઉપર તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરીને આપણે તેમને યાદ પણ કરતા હોઈએ છીએ, પણ હવે દેશનો યુવા વર્ગ અથવા તો જે ભણી ગણીને આગળ વધી રહ્યો છે, વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ તરફ વધારે પ્રેરાય છે અને ભારતીય ઇતિહાસ તરફ કદાચ તેઓની જે રચના છે અથવા તો જે તેઓની રુચિ છે તે ઓછી છે, તો આવા સમયમાં નેતાજીનું ઉદાહરણ આપતા આજે તમામ શબ્દોની અત્યારે રૂપરેખા બદલાઈ છે, તે તમામ બાબતોને આપ કઈ રીતે સંજોગમાં લેશો? સ્પષ્ટપણે બહુ સરસ વાત કરી નતાશા તમે, અને જે રીતે કેપ્ટન જયદેવ સરે કહ્યું, એ રીતે સૌથી પહેલા તો હું આજના યુવાનની જે મહત્વાકાંક્ષાઓ છે, જેની અપેક્ષાઓ છે ને સમાજ પ્રત્યે, એટલું જેની આપવાની તૈયારી કેટલી છે, સમાજને માટે કંઈ કરી છૂટવાની તૈયારી કેટલી છે. તું મુજે ખૂન દો, મેં તુમે આઝાદી દૂંગા. ખૂન એટલે કઈ લોહી વહાવીને બ્લડના ટીપા પાડવાની વાત નથી. લોકો ગર્લફ્રેન્ડ્સને લેટર લખવા માટે લોહી વહાવતા હોય છે, એવું લોહી વહાવવાની વાત નથી. આ છે આપણા લોહીને નીચોવી દેવાની, આપણા દેશ માટે આપણા રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની વાત છે. કંઈક એટલે કેવળ સેનામાં જવું એવું નથી. જ્યારે રંજનભાઈ વાત કરે છે કે આપણે આપણા ડિફેન્સના મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર થવું છે, ભારતે નવી નવી ટેકનોલોજીમાં આત્મનિર્ભર થવું છે, જે રીતે ઇસરો છે, જે રીતે DRDO આત્મનિર્ભર થઈ રહ્યા છે, જે રીતે આપણે રાષ્ટ્ર માટે વિમાનો, યુદ્ધ વિમાનો બનાવી રહ્યા છે, આપણે બધું જ ઘરમાં બનવું જોઈએ. જો આઝાદી એ કેવળ આંગ્રેજોના જતા રહેવાથી, ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝની આઝાદી કઈ અલગ નહોતી. આઝાદી એટલે બંને એ જ ઇચ્છતા હતા કે ભારતના પ્રત્યેક નાગરિક એ સમયે એ જ ઇચ્છતો હતો કે કેવળ અંગ્રેજોના જતા રહેવાથી આઝાદી નથી મળવાની, આઝાદી મળવાની છે કે ભારતનો પ્રત્યેક વ્યક્તિ પોતાને મુક્ત ફીલ કરી શકે, સાથે સાથે એ મુક્તિ માટે, એ આઝાદી માટે આપણે સંઘર્ષ કરવાની તૈયારી હોવી જોઈએ. નેતાજીને જો હું કોટ કરું તો નેતાજી એમ કહે છે કે જિસ વ્યક્તિ મેં સનક નહીં હોતી વે કભી મહાન નહીં બન સકતા, કિંતુ સભી સનકી યાની કે પાગલ વ્યક્તિ મહાન નહીં બન જાતે, ક્યોંકિ સભી પાગલ વ્યક્તિ પ્રતિભાશાલી નહીં હોતે. આખિર ક્યું? એ કારણ યે હૈ કે કેવલ પાગલપન, દેશ કે લીએ પાગલપન હી કાફી નહીં હૈ, ઇસકે અતિરિક્ત બહોત કુછ હોના ચાહિયે. આપણે કોઈ વ્યક્તિ શોધ કરે છે, કોઈ વ્યક્તિ દેશ માટે મેન્યુફેક્ચરિંગ કરે છે, કોઈ વ્યક્તિ દેશ માટે સારો બિઝનેસ કરે છે, કોઈ વ્યક્તિ ક્યાંક સારી જોબ કરે, પણ દરેક કામ આપણે જે કામ કરીએ છીએ, કોઈ પત્રકાર છે તો પત્રકાર પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે. આ નેશન બિલ્ડિંગ માટે જો આપણે કમ્બાઈન થઈને એક સાથે મળીને એક સનકથી, એક પાગલપનથી પણ વિચારીને, એક ગાંડપણ વાળું પાગલપણ નહીં, એક સનક હોવી જોઈએ, આપણે દેશ કે લીએ કુછ કર છૂટના હૈ, કુછ કર ગુઝરના હૈ, તો એ આ દેશનો યુવાન, આ એક એવો દેશ છે કે જેની અંદર આંતરરાષ્ટ્રીય સ્તર, અત્યારે સમગ્ર વિશ્વમાં ભારત એક એવો દેશ છે કે જેની અંદર સૌથી વધુ લોકો યુવાન છે. તો નેતાજીને કોટ કરતા હું કહેવા માંગીશ કે નેતાજી એમ કે છે કે આજ અમારે અંદર બસ એક હી ઈચ્છા હોની ચાહીએ, મરને કી ઈચ્છા, તાકી ભારત જી સકે, એક શહીદ કી મોત મરને કી ઈચ્છા, તાકી સ્વતંત્રતા કા જો માર્ગ હૈ વો શહીદો કે ખૂન સે પ્રશસ્ત હો સકે. તો શહીદ થઈ જવાની અત્યારે તો જરૂર નથી કદાચ, પણ દેશ માટે શહીદ થવા માટે કદાચ તમે તમારા જે તમારું કામ છે એ કામને અર્પણ થઈ જાઓ, તમારું જીવનને સમર્પિત કરી દો, તો એ પણ એક શહીદી છે. દરેક વ્યક્તિ જે દેશ માટે કંઈક કરી છૂટે છે, પોતાના છેલ્લામાં છેલ્લા શ્વાસ સુધી કંઈક કરી છૂટે છે, એ દરેક વ્યક્તિ આ દેશ માટે શહીદ થયો છે. અને દરેક યુવાને, ભારતના દરેક યુવાને એ શીખવાની અને સમજવાની જરૂર છે આપણા મહાપુરુષોના જીવનમાંથી
અને વિશ્વના વેસ્ટર્ન વર્લ્ડ તરફ કે ચાઇના તરફ જોવાને બદલે સ્વદેશી બનીએ, સ્વદેશી અપનાવીએ અને સ્વદેશી ને મજબૂત કરીએ, સ્વદેશી તરફ આપણે કામ કરીએ, નેશન બિલ્ડિંગ તરફ કામ કરીએ, તો ચોક્કસપણે ભારત એક એક જે આઝાદીનું સપનું નેતાજી અને ગાંધીજીએ જોયું હતું, એ કે આઝાદીનું જે સપનું શહીદ ભગતસિંહે જોયું હતું, એ સ્વપ્ન ચોક્કસ સાકાર થશે. કુલ થશે અત્યારે આપણે તેવી આશા તો ચોક્કસ સેવી શકીએ. દેશના યુવા વર્ગને અત્યારે મોટિવેટ કરવા માટે આવા તમામ મુદ્દાઓ જે સમયાંતરે નેતાઓ દ્વારા, ડિપ્લોમેટ્સ દ્વારા અથવા તો આપના જેવા જાણકારો દ્વારા કહેવામાં આવતા જ હોય છે, અને મીડિયા પણ પોતાના કાર્ય દ્રષ્ટિએ જોઈએ તો આવા ખાસ દિવસે આવા મહાનુભવોને યાદ કરી, તેઓની વિશે ચર્ચાઓ કરી અને પ્રજા સમક્ષ એક પ્લેટફોર્મ પૂરું પાડતી હોય છે ઇન્ફોર્મેશનનું અને તેઓને નજીકથી જાણવાનું, આવા વ્યક્તિત્વને જાણવાનું. પણ સવાલ એ થાય છે કે દરેક વાતમાં રાજકારણને હજી પણ પ્રાથમિકતા જે મુજબ આપવામાં આવે છે. કેપ્ટન, આપે તો સૈન્યમાં જે રીતે પોતાની સર્વિસીસ અને આપનો ફાળો ભજવ્યો છે અને આપે આ દેશને સૈન્યની દ્રષ્ટિએ નજીકથી જોયો છે, પણ રાજકારણની જ્યારે વાત આવે છે ત્યારે આવા મહાન નેતાઓની જન્મજયંતિ ઉપર અથવા તો તેઓના ખાસ દિવસો ઉપર પણ રાજકારણ કરવામાં આવે તો તે કેટલું યોગ્ય છે, ખાસ કરી દેશના યુવા વર્ગ માટે? આગામી સમયમાં બંગાળમાં ચૂંટણીઓ આવી રહી છે, તેને ધ્યાનમાં રાખતા આજે તેઓને યાદ કરતા પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર અનેક પોતે અમુક નેતાઓએ પોતાના નિવેદનોમાં આ વસ્તુનું મેન્શન કર્યું છે, તો આ વાત કેટલી યોગ્ય છે? રાજકારણ રાજનીતિ માટે જરૂરી છે અને રાજનીતિ દેશ ચલાવવા માટે જરૂરી છે, પણ રાજકારણ તેના અગલી સ્વરૂપમાં, તેના અણગમતા સ્વરૂપમાં જો કોઈ પણ વાતમાં સામેલ થાય તો એ આવું જ કંઈ આપે જે આપ કહો છો નતાશા, કે પોતાના સ્વાર્થને આગળ ધપાવવા માટે કોઈ એક વાત, કોઈ વિચાર કે કોઈ વ્યક્તિનો ઉપયોગ થતો હોય તેવું લાગે. આ જ નેતાજી હતા. નેતાજીએ જે કર્યું એ પૂરું થઈ ગયું, એમણે કરી લીધું, દ્રષ્ટાંત પૂરો પાડી દીધો, પણ કદાચ નેતાજીને ભૂલાવી દેવા એ સમયે કેટલાય લોકોને પોતાના હિતમાં હોય તેવું લાગ્યું હશે. આજે નેતાજીને ફરી પાછા યાદ કરવા જે કારણ આપ કહો છો, એ કારણસર એ રાજકીય ઘટના જે બનવાની છે એને કારણે નેતાજીને યાદ કરવા કદાચ કેટલાય લોકોના સ્વાર્થનું કારણ બને, પણ સૈન્ય હંમેશા અપોલિટિકલ, અરાજનૈતિક કે રાજકીય ઝુકાવથી દૂર રહ્યું છે. અને એવી જ રીતે યુવા વર્ગને પણ નતાશા, આપની ચેનલના માધ્યમથી મારી એ જ અપીલ કે યુવકો તો ડેમોક્રેસીને ચલાવી શકે, ખૂબ સરસ ચલાવી શકે, ડેમોક્રેસીમાં એ માત્ર મતદાર તરીકે નહીં, કદાચ ઉમેદવાર તરીકે પણ રાજકારણમાં સામેલ હોવા જોઈએ, પણ એ રાજકારણની સ્વચ્છ છબી સાથે, રાજકારણ કરતા કરતા પોતાનો સ્વાર્થ સાધવો અને એના માટે કોઈ વ્યક્તિનો ઉપયોગ કરવો એ ના કરે જો યુવકો. યુવકો ખરા અર્થમાં રાષ્ટ્ર માટે કંઈ કરે તો એ વધુ ઈચ્છનીય. શોભ, સેમ ક્વેશ્ચન અપ્લાયસ ટુ યુ એઝ વેલ, કારણ કે મંતવ્યો બંનેના જાણવા જરૂરી છે. જનરલી ડિફર નથી હોતા, જે રીતે કેપ્ટન જયદેવ સરે કહ્યું કે હું પણ એ જ કહીશ કે રાજનેતાઓ, આપણા દેશના હીરોઝ જે દેશ માટે કંઈક કરી છૂટ્યા છે, જે લોકો એમના પોતાના દે હેડ ધર ઓન પોલિટિકલ લિનિંગ્સ, એટલે આજનો યુવાન પોતાના પોલિટિકલ લિનિંગ્સ રાખે અને ચોક્કસપણે દરેક વ્યક્તિનું પાસે પોતાનું એક એક રાજકીય મત હોવો જોઈએ, પણ આપણે આપણા રાષ્ટ્રની જે ધરોહર છે, આપણા જે નેતાઓ છે, તેનો એમને એક સિમ્બોલ તરીકે યુઝ ન કરતા કદાચ જો એમના વિચારોને અપનાવવાની કોશિશ કરશું, એમણે એ જે કહી ગયા છે એમના જીવન થકી, ગાંધીજીએ કહ્યું છે કે માય લાઈફ ઇઝ માય મેસેજ, મારું જીવન જ મારો સંદેશ છે, એ કે ન કેવળ ગાંધી, એ પછી આપણે સ્વામી વિવેકાનંદની વાત કરીએ, પછી શહીદ ભગતસિંહની વાત કરીએ, કે પછી સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ, કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની વાત કરીએ, આ બધા જ એક એક વિશ્વ પુરુષ જે ભારતમાં થઈ ગયા, જે રાજપુરુષ થઈ ગયા, એમને બધાને લાગુ પડે છે. એમણે એમના કરેલા સંઘર્ષો, એમણે દેશ માટે જીવી બતાવેલું અને મરી બતાવેલું એક એક વાત છે ને, એ આપણા યુવાનોએ પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. બાકી રાજકીય પક્ષો એ શું કરવું જોઈએ તો હું કમેન્ટ, આઈ એમ એ પોલિટિકલ પર્સન સો હું નહીં કરી શકું, પણ એટલું ચોક્કસ કહીશ કે યુવાનોએ જો નેતાજીના જીવનના સંદેશને જીવનમાં ઉતારવા માટે કદાચ સોશિયલ મીડિયા પર અથવા કોઈ પબ્લિક પ્લેટફોર્મ પર નેતાજીની વિશે વાત કરે, અને હું નેતાજીના જીવનના સંદેશને હું ઉતારવા માંગુ છું અને એના માટે જો
એ માણસ કોઈ પ્રકારની માગણી મૂકે કે ભાઈ ના તમે મને મત આપો, એમાં મને કોઈ વાંધો નથી. એટલું ચોક્કસ છે કે આપણા આપણા દેશના રાજનેતાઓ એટલા સસ્તા ન થઈ જવા જોઈએ કે તેમણે આપણા મહાપુરુષોને આપણા આપણા ઇતિહાસ પુરુષોને વટાવી ખાવા પડે. અને મને લાગતું નથી કે એવું થઈ રહ્યું છે. ચોક્કસપણે કેટલેક દરેક જગ્યાએ, જેમ એમ નહીં કહી શકું કે કોઈ પણ જગ્યાએ ટોટલી અનબાયસ્ડ કામ થતું હોય એવું તો નથી, એટલે દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારની રોટન ફિશ દરેક જગ્યાએ થોડું થોડું તો હોવાનું. પણ ચોક્કસપણે હું માનું છું કે આપણા માટે એ લોકો વ્યવહાર બહુ બહુ સરસ, ખૂબ જ આપણા રાજપુરુષો જે છે એ આપણા એપ્રિશિએબલ પીપલ છે અને વી શુડ જી. આજ વાતની સાથે આમ તો આ ચર્ચાઓ ઘણી લાંબી થઈ શકે પણ સમયની મર્યાદા તમામને નડતી હોય છે. આજના વિષય અંતર્ગતની ચર્ચામાં કેપ્ટન જયદેવ જોશી અને મનન ભટ્ટ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, મહાન વ્યક્તિત્વોના જીવન મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારી અને તેઓને આદર્શ બનાવી જો આપણે આગળ ચાલીએ તો કેવું રહેશે, આ વિચાર સાથે જ આજના વિષયને ટૂંકાવીશું. આવા અનેક વિષયો સાથે ફરી મળીએ ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.